આણંદમાં કલેક્ટરના હની ટ્રેપનો મામલો છે. ત્રણે આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા. કોર્ટે જામીન નામંજૂર કર્યા છે. મંજૂર ન થતા જ આરોપીઓને કસ્ટડીમાં ધકેલી દેવાયા છે, જેમાં કેતકી વ્યાસની નડિયાદની બિલોદરા જેલમાં લઈ જવાય છે. અન્ય બેને આણંદની જેલમાં લઈ જવામાં આવ્યા છે. તો ત્રણે મુખ્ય ષડયંત્રકાર આપ જોઈ રહ્યા છો. નચિકેત જોડાયા છે. નચિકેત, આખરે જામીન નથી મળ્યા અને ત્રણેય જેલમાં મોકલાયા છે. ચોક્કસથી જનક, જો વાત કરવા જઈએ તો આણંદના કલેક્ટર, તત્કાલીન કલેક્ટર ડીએસ ગઢવીની હની ટ્રેપના મામલાની અંદર જે ત્રણ આરોપીઓની જે છે તે ચલાવવામાં આવ્યો હતો અને હાલ અત્યારે જે રીતે જે કોર્ટમાં રજૂ કરવામાં આવતા રિમાન્ડ પૂરા થતા કોર્ટમાં આણંદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને ત્રણેય આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડી હાલ કરવામાં આવી છે. પરંતુ જે બે આરોપી છે, જેમાં જે બંને જે નાયબ મામલતદાર અને બીજા અન્ય જે આરોપી છે, તેમને હાલ અત્યારે આણંદ જેલ ખાતે તેમને લઈ જવામાં આવે. જ્યારે કેતકી વ્યાસ જે એડીએમ છે, તત્કાલીન એડીએમ, તેમને હાલ અત્યારે નડિયાદ બિલોદરા જેલ ખાતે લાવવામાં આવ્યા છે અને ત્યાં આગળ તેમને હાલ અત્યારે પોલીસ દ્વારા સુપ્રત કરવામાં આવ્યા છે. હાલ અત્યારે જો વાત કરવા જઈએ તો જે રીતે આજે સમગ્ર મામલો છે તે કોર્ટમાં ચાલ્યો હતો, આજે તેમના 11 વાગે રિમાન્ડ પૂરા થયા હતા અને હાલ અત્યારે તેમને ત્રણેય આરોપીઓને હાલ અત્યારે તાત્કાલિક કોર્ટ દ્વારા તેમને જ્યુડિશિયલ કસ્ટડી કરવામાં આવી છે. બિલકુલ બિલકુલ, આભાર નચિકેત, ખૂબ જ મોટી ખબર આપી રહ્યા છે. ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા અને આખરે કોર્ટે જામીન મંજૂર ન કરતા જે આરોપીઓને કસ્ટડીમાં ધકેલી દેવાયા છે.